તમારો ફોટો લઈ લીધો, કોડિયામાં લઈ લો, કોડિયામાં લઈ લીધો. તમારું નામ બોલી દો. રતુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. ગામ? ગામ રવર. તાલુકો? પાટણ. મોટા ચિલોડા સુધી દીવડા આપો એમ ને? પછી લોકો જે પોતાની ઈચ્છા હોય પ્રમાણે આવે. કોઈ બધી 50 આવે, 25 આવે, કોઈ 30 આવે, કોઈ બધી સારું મળે 2 આવે. સાચી વાત છે. લગતી દીવડા આપણે ખટાર 2 રૂપિયા. કેટલા દીવડા બચાવો તમારી જોડે? 5 મેડિયમ. બસ તો હવે એક રાખે તો 2 રાખે. તો તમે આપણે કહેતા હતા ને કે લોકો આની તમને કિંમત પૂછતા હશે ને કે આની કિંમત, તમે એવી વાત કરી કે આની કિંમત ના પૂછ્યું, એનું શું કારણ? સમજે આ રામનો જુઓ છે એની કિંમત ના થાય. તમે અમારા ત્રણ લેવા હતા ને, ઝઘડો પૈસો આવતા હતા, મફત ના લેતા, અર્ધણ પાણી નો મફત કોજારો ના લેતા. એ જમાનો હતો ભાઈ, હાચો જમાનો હતો. 5-6 દાસે દાણા હાલે અડધો પાણી. છોકરો બાપ નો હોય ને, પહેલે એ વખત 3 છોકરા, બાપ ઘોડા જેવો હોય, પણ છોકરો ઘરમાં બેઠો ને એને શીખી હોય ને, એટલે બાપને આત્મા દેશ છોડી દેવા પડતા હતા. ખરી વાત છે. તોની શું કિંમત છે? કિલા માતા ખેતી કરી ખરા માં છોકરાના નસીબો તો બેઠો બેઠો ખાય. આપણે આ તમે જાતે જ બનાવો? ના, સર્કિટ બનાવે. તમે સર્કિટ થી લઈ આવો? એ ચાલતો ઘરનો માં ઘણા કારકે ગયા છે, પણ 5,000 કોડ ને કાપ ને માટ્યું ને માટી નહીં. ઘણો પાસ તમે પાસે શું કર્યા પેલા? તમે જાતે બનાવતા તો આવડતું જશે ને બધું. 80 ત્રણો કાઢ્યા ને તૈયાર. હા બરોબર. તો તમે અમદાવાદમાં જ રહો છો? નાના ચિલોડા. નાના ચિલોડા માં રહો છો? ગામડે જવાનું છે નવરાત્રી છે તો? હા, કે જે જવાનું આઠમના દાડે નિવેદ કરવા માટે. પલ્લી ભરવા જવાનું. ફેમિલી? તમારા પરિવારમાં બધા જ છે? અમારો બધા 4-5 ભાઈ છે, બધા જ છે. ભેગા થઈ આમ વાહ, 2 એટલે બધા આવી ગયા હોય. એટલે પહેલાના સમયમાં નવરાત્રી થતી અને અત્યારે થાય, એમાં શું ફરક દેખાય તમને? જોવો, પહેલાના નવરાત્રીથી માતાના ગરબા ગવાતા હતા. અત્યારે એક ટીવી ઊભી કરશે, કરતા છે આ બધું ખોટું કાઢ્યું. અને તેથી દરેક માતા અંબા મારા, બોચર મારા, મેરવી મારા, આ ગરબા ગવાતા હતા. સાચી વાત. અત્યારે ગરબા બંધ છે અને આ ભાષણ ફલી ભેંકણી આવે ને ત્યાં આવી આવું ખાવા માંડ્યું. તમે પહેલા દાદા મોઢા ગરબા તો ગાયેલા જ હશે ને? ગરબા ગાતા અમારે ગરબી ન્યા કરે ને, વણવાનું હતી કે 3-4 વાગે સુધી ગરબી રહેતી. તમારા આંટેડા જોડ્યા તમારા સમયમાં છે ગરબી ગવાતી એ વખતે? બોચર માની ને અંબા માની દરેક જીવવાની ગરબા ચોપડી હોય એટલે ભણેલા તમારા જોવા ને વાંચે જાય, પણ બધા બોલ્યા પાછા. તો હવે તમે આ બધા દીવડા અહીંયા આપી દો, આવા બધા ફરતા નહીં બહુ બરોબર. અને જમીન જવાનું બરોબર ને? હું એક દાડો જમવા આવી જમતા. ના ના, આજે જ જમીન જવાનું. લો બસ, હું બહુ છું ને એટલે એક ત્રણ પૈસા ખાઈને મરી અડાતું નહીં ભાઈ. ના, એટલે હવે તમારે બધા દીવડા મૂકી દો. એક દાડો દીવડા જવું નહીં ક્યાંય. ખાવા આવી જમતા બરોબર. લો હવે ક્યાંય જતા નહીં હો, આરામ કરો મસ્ત. આજે આજે જમીન જજો. ચા પીવી છે? ચા? હા ચા પીવું. ચા પીવડાવો, ચા મંગાવો. પ્રણામ મિત્રો, હું અને મારા પરમ મિત્ર દેવભાઈ પગલીની ઓફિસે અમે બેઠા હતા અને અમારા દાદા આવ્યા. અમને સવાર સવારમાં એટલો આનંદ થઈ ગયો, જો અમે એમની પાસેથી ભગવાન આટલા દિન ખાલી આલે. તમારી દેવી, તમારા વડીલોના આશીર્વાદ. હરજી માતાના જીવો કરો, જો આ ભોગાની ધરતી પર રહીએ છીએ તેથી જીવો કરતા હતા, ક્ષેત્રના જેઠે કરતા હતા. અત્યારે આ બધું બનતું કે હોય ના ભોજે ભગવાન, કે મારા પાસે તેલ નહીં વાપરો, હોય ના ભોજે વાપરો એ વાપરશો, પણ પાસે તેલ વાપરો એને કંઈ બતાવ્યું કે મને જીવ વાપરો, તેલ વાપરો, નવ દાડા એ ખાવા વાપરજો, પોચ હવાયું આજનારી બેઠી. તેથી ભાઈ ઉદ્યમ નતા આ ખેતીમાં, પાકા તો ખાવાનું હતું. રામનો એક જ જીવો છે, તેથી આપણા ગજિયાને પૂછ્યું કે ક્ષેત્ર દીવા બતાતા, ઢોરના શીલે દીવા બતાતા, ધરામ ઢૂકણા હતા કયા? વાંચો. આપણા ગઢિયા બાપડા
પચાસ પચાસ પોણી ભજીયા પાતા બધું કરતા ખેંચી ખમચી ધરતા હતા અને એ વખતે ભાઈ ઉધમ નતા, અત્યારે આ ઉધમ નો થયા, ઉધમ નો પૈસો. સાચી વાત છે, તમને સાચું નાણું હતું, સાચું જીવનમાં બોલવાનું તમારા ઘરે આવ્યો કે મારા છોકરો પરણાવો કાકા હાલો પૈસા અરે લઈ જા બે વીઘા મારી જમી જાવ ગાડા તારી બે વીઘા હું રાખીશ તો તું સના માથે ભરીશ. સાચી વાત છે, હાલે લઈ જા ત્યારે મર્યા જે બાર મહિને આલી દેતા ભયા ત્રીજી હાથો જમવાનો હતો આ જીભના ટેવે પછી અત્યારે તમે આવો તો દુશ્મન કોઈનો વિશ્વાસ ના રાખાય ભયા હતા ભાઈ નો અત્યારે મારો જોડે ભાઈ પણ ભાઈને ફરી બોલતા વાત ના કરે અત્યારે બૈરાના રાજા એમ ત્રીજી મર્દના રાજા હતા ભયા મર્દના રાજા તો સાચા માણસો હતા આ મોબાઈલ આવ્યા પછી ને 15 વર્ષ સુધી આવું લઈ આવ્યો ને આ ટીવી ને બધું જોયું ને વસ્તી બગડી બગડી અને તેની શું કે દેહ મેલ્યા પણ વેહ ના બદલતા અત્યારે દેહ મેલ્યા દેહ બદલ્યા મેં બે બદલી નો છું અને અત્યારે નમસ્તે દોસ્તો, હું છું આપનો મિત્ર જીડી ગુજરાતી અને ક્યારે કોણ કયા રૂપમાં તમારી પાસે આવે છે એના મનમાં શું હોય છે એ ઘણી બધી વાર મહત્વનું બની જતું હોય છે. મારી આજની સવાર પણ કંઈક આવી જ હતી. હું મારા એક મિત્ર છે દેવભાઈ પગલી સિંગર, એમની ઓફિસમાં બેઠો હતો અને એક વડીલ આ રીતે અમારી ઓફિસમાં આવ્યા, આ દીવડાઓ આપવા માટે આવ્યા હતા અને પછી અમારે વાતમાંથી વાત નીકળી. અમને એમની પાસેથી ઘણું બધું જાણવા મળ્યું. મિત્રો, જ્યારે પણ આપના દરવાજે કોઈ આવા વ્યક્તિ આવે છે, નાનો માણસ, આ રીતે નવરાત્રિનો સમય છે એટલે અમારા ઉત્તર ગુજરાતમાં તો આવી રીતે દીવડાઓ આપવાની પ્રથા છે, બાકી તો મને ખ્યાલ નથી વધારે, પણ એમની પાસેથી અમે ઘણી બધી વાતો જાણી જૂના સમયની અને બહુ રાજીપો થયો. ક્યારે પણ મિત્રો તમારા દરવાજે આવા કોઈ માણસ આવે છે તો એને ક્યારેય પણ નિરાશ ના કરવો જોઈએ. હું આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો. થેન્ક યુ. સાચી વાત.